નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે મહત્ત્વનો જે ટૉપિક છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 જગ્યાઓ કેટલી રહેશે, લાયકાતની અંદર શું ફેરફાર તમને જોવા મળશે, એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું. સાથે જ મિત્રો, આની અંદર જે તમારે બુક ફ્રીમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, તો મિત્રો એની અંદર આપણે અલગ અલગ બુકો મૂકી છે, એ અંતર્ગત તમે ફ્રીમાં પણ બુકો ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો અંત સુધી જોજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. અને હા મિત્રો, જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમે અનઅકેડેમી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, અનઅકેડેમી એ ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. તો મિત્રો, આની અંદર સરકારી ભરતીની તૈયારી કરતા હોય તમે આ અનઅકેડેમી અંદર જોડાઈ શકો છો. તો મિત્રો, આની અંદર પ્લસ ફીચર તમે જોઈ શકો છો, અનલિમિટેડ કોર્સ છે. તો મિત્રો, આની અંદર તમને તમારા એજ્યુકેટર જે હોય મનપસંદ એમના સાથે ભણી શકો છો. લાઇવ ટીવી સિરીઝ લેવામાં આવશે, સ્ટડી મટીરિયલ તમને ગુજરાતીમાં આપવામાં આવશે, અને જે પણ તમારો આસન્સર છે એ અંતર્ગત સેન્સર અંતર્ગત તમે આન્સરનો પણ જવાબ મેળવી શકો છો. તો મિત્રો, આની અંદર ફ્રી ટેસ્ટ અને સ્કોલરશીપ પણ ચાલી રહી છે, તો એની અંદર પણ તમે જોઈન કરી શકો. સાથે મિત્રો, ફ્રી ટેસ્ટમાં પણ જ્યારે પણ તમે જોઈન કરો એ અંતર્ગત તમે અમારો કોડ ટિકેટને યુઝ કરશો તો તમને ફ્રીમાં જે ટેસ્ટ છે એ આપવા મળશે. સાથે મિત્રો, પ્લસ ટેસ્ટની અંદર પણ તમે જોઈન નથી થયા તો થઈ શકો છો, નીચે લિંક આપેલી છે. તો મિત્રો, બેચ કોર્સની વાત કરીએ, જે પણ મિત્રો એએસઆઈ પીએસઆઈ અંતર્ગત જે સ્પેશિયલ બેચ છે, લેંગ્વેજ અંતર્ગત જીપીએસસી અંતર્ગત ક્લાસ 1 અને 2 માટે, તો એ અંતર્ગત તમે જોઈન કરી શકો. સાથે મિત્રો, સરકારી ભરતી અંતર્ગત કોઈ પણ ભરતી હોય જેવી કે ફોરેસ્ટ ગાર્ડ, એ અંતર્ગત પણ તમે અનઅકેડેમી સાથે જોડાઈ અને તમે તૈયારી કરી શકો. જ્યારે પણ તમે જોડાઓ ત્યારે અમારો કોડ ટિકેટેન યુઝ કરવાનો રહેશે. તો મિત્રો, આની અંદર તમને 10% અમારા કોડના માધ્યમથી તમને મળી જશે. જે ટિકેટેન યુઝ કરશો, જે ઓફરની અંદર તમને 10% જોવા મળશે. સાથે મિત્રો, આની અંદર લાઈવ જે ફ્રી ક્લાસ છે એની અંદર પણ તમે જોઈન કરી શકો છો. તો મિત્રો, અલગ અલગ લાઈવ ક્લાસ છે, એ અંતર્ગત તમે જોઈન કરી શકો છો. નીચે લિંક આપેલી છે અનઅકેડેમીની, ફટાફટ જઈને તમે જોઈન કરો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, મળતી માહિતી અનુસાર 2022ની અંદર ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર 479 ફોરેસ્ટ ગાર્ડની ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો, જે અંદાજિત જગ્યાઓ જાહેર કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર, તો એની અંદર 479 જે લેટેસ્ટ અપડેટ અંતર્ગત જાણવા મળી રહ્યું છે કે ગુજરાતની અંદર ટોટલ 479 જગ્યાઓ ખાલી છે. તો એ અંતર્ગત તમારે સમજી અને ચાલવાનું છે કે 1000 થી 1400ની વચ્ચે ફોરેસ્ટ ગાર્ડની ભરતી થઈ શકે છે. તો મિત્રો, આની અંદર ફોરેસ્ટ ગાર્ડની અંદર જે ક્વોલિફિકેશનની વાત કરીએ, ઘણા બધા મિત્રોના સવાલ હોય છે કે જે લાયકાત શું હોતી હોય છે. તો મિત્રો, આની અંદર લાયકાત 12 પાસ માંગેલું છે. તો એની અંદર આપણે જાણીએ કે ધોરણ 10માનું અને 12માની જે માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. કારણ કે જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે એની અંદર માત્ર ધોરણ 10 અને 12 પાસની જે માર્કશીટ છે એ જરૂર પડતી હોય છે, જે ચકાસણી અંતર્ગત હોય છે. તો મિત્રો, આની અંદર ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ એજ લિમિટ એટલે કે ઉંમરની અંદર તમને કેટલો ફેરફાર જોવા મળશે. તો મિત્રો, આની અંદર ઉંમરની અંદર તમારે 2022 અંતર્ગત ઉંમર તમારી પૂર્ણ હોવી જોઈએ. તો એની અંદર 2022ની અંદર જ્યારે પણ ભરતી થાય એ અંતર્ગત તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર વધુમાં જાણીએ કે જે ઉંમરની અંદર ફેરફાર કરવામાં આવે છે, તો ગુજરાત સરકારની જે તમામ ભરતીઓ છે એની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ છે પોલીસ અંતર્ગત તમને ઉંમરની અંદર વધારે જોવા મળશે. તો મિત્રો, પહેલાં ઉંમર હતી 33 વર્ષ. તો મિત્રો, જે 1+2 એટલે કે હવે ઉંમર તમારી 36 વર્ષ સુધી હોય જે જનરલ કેટેગરીના, એમના માટે 36 વર્ષ છે. જ્યારે મિત્રો ઓબીસી માટે તો મિત્રો, આની અંદર જાણીએ કે ઓબીસી માટે જે તમારી ઉંમર 3 વર્ષની છૂટછાટ છે, એસસી અને એસટીની અંદર તમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર હોય છે. તો ઈ એક સરમિશ્રની વાત કરીએ તો એમની અંદર
દસ વર્ષની ઉંમરની અંદર છૂટછાટ કરવા માત્ર હોય છે. તો મિત્રો, આની અંદર ઉંમર અંતર્ગત જાણીએ કે ઓબીસી છે, એસસી એસટી એમને જે સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. એ અંતર્ગત આપણા ગુજરાત અંતર્ગત જો પણ તમારે ગુજરાતની અંદર સર્ટિફિકેટ હોય તો એ પણ તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ વેલીડ ગણવામાં આવશે. સાથે મિત્રો, જે ક્રિમિનલ સર્ટી જે કેટેગરી માટે ઉપયોગી હોય છે એ અંતર્ગત પણ તમારે રજૂ કરવાનું હોય છે. તો મિત્રો, સાથે જ આપણે જાણીએ કે ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરીના ઉમેદવારો છે એમને પણ 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર ઉંમરની અંદર સંપૂર્ણ આપણે માહિતી ચેક કરી કે આની અંદર ઉંમર તમારી 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધી હોવી જોઈએ. સાથે મિત્રો, છૂટછાટે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે 3, 5 અને 10 વર્ષની છૂટછાટ મળે છે કેટેગરી મુજબ એ પ્રમાણે રહેશે. તો મિત્રો, આની અંદર ફોરેસ્ટ ગાર્ડ સેલરી, ઘણા બધા મિત્રોને સવાલ હોય છે કે એની અંદર પગાર ધોરણ કેટલું હોય છે અને ગ્રેડ પે કેટલું મળતું હોય છે. તો એની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, અત્યારના સમય મુજબ જે 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર તમને ફિક્સ પગાર ધોરણની અંદર 5 વર્ષ એટલે કે 19,950 રૂપિયા પર મંથના આપવામાં આવે છે, જે 5 વર્ષ માટે ફિક્સ હોય છે. કારણ કે ગુજરાત સરકારના નિયમ અનુસાર આની સેલરી તમને ચૂકવવામાં આવશે. તો મિત્રો, આની અંદર ફોરેસ્ટ ગાર્ડ બાય જે પ્રમોશન ગ્રેડ પે છે એની અંદર 5,200 એ અંતર્ગત ટોટલ પ્લસ 1,800 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર અમુક ભરતીઓની અંદર જે 2,400 રૂપિયા છે એ અંતર્ગત 4,400 છે, પણ ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે એ અંતર્ગત તમારે 1,800 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવશે. તો મિત્રો, આની અંદર વધુમાં જાણે કે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સિલેક્શન પ્રોસેસ, તો આની અંદર તમારું સિલેક્શન કઈ રીતે થતું હોય છે. તો એની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું તો આની અંદર રાઇટિંગ એક્ઝામ લેવામાં આવે છે. કારણ કે પોલીસની અંદર નવા નિયમ અનુસાર જે દોડની પરીક્ષા લેવામાં આવે છે એ અંતર્ગત ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એની અંદર રાઇટિંગ એક્ઝામ લેવામાં આવે છે. પછી જે તમારું ફિઝિકલ એક્ઝામિનેશન થશે, તો મિત્રો આની અંદર અમુક પ્રકારની જે દોડ છે એ તમારે પૂર્ણ કરવાની હોય છે. ક્રાઇટેરિયા મુજબ જે ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંતર્ગત જે સંપૂર્ણ જે ફિઝિકલ છે એ તમને પૂર્ણ કરવામાં આવશે. વધુમાં મિત્રો જાણીએ, પછી તમારું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા પાત્ર હોય છે, અને મિત્રો છેલ્લી પ્રોસેસની અંદર મેડિકલ એક્ઝામિનેશન પણ આની અંદર થતું હોય છે. તો મિત્રો, આની અંદર ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ડિપાર્ટમેન્ટ વેકન્સી ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ પેટર્ન કેવી હોય છે? તો મિત્રો, જે તમારે સૌથી પહેલાં તો એક્ઝામ આપવાની હોય છે, તો એની અંદર જે સિલેક્શન બેઝિક એક્ઝામિનેશન ફોલો કરવાનું રહેશે, તો આની અંદર રાઇટિંગ એક્ઝામ સાથે મિત્રો ફિઝિકલ એક્ઝામિનેશન એ અંતર્ગત 2 પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. તો મિત્રો, એક્ઝામ અંતર્ગત જે રાઇટિંગ છે એની અંદર પેટર્ન કયા પ્રકારની હોય છે? તો એની અંદર જોઈએ તો મિત્રો, આની અંદર જે ટોપિક કવર માર્ક્સ એટલે કે જે સિલેબસ છે એ અંતર્ગત તમારું 200 માર્કનું પેપર રહેશે. તો મિત્રો, 200 માર્કનું પેપર છે, 2 કલાકનો સમયગાળો છે. તો મિત્રો, આની અંદર ટોટલ ક્વેશ્ચન 100 આપવામાં આવશે, પણ માત્ર મિત્રો આની અંદર જાણીએ કે 1 ક્વેશ્ચનના 2 માર્ક્સ છે એ અંતર્ગત તમારે 200 ગુણનું આ પેપર રહેશે, અને સમયગાળો સૌથી વધુ એટલે કે 2 કલાક આપવામાં આવશે. તો મિત્રો, એની અંદર જોઈએ કે જે 2 કલાક અંતર્ગત જે જાણે કે જનરલ નોલેજ છે એ 25 માર્કનું છે, મેથેમેટિક્સ છે 12.50%, જનરલ ગુજરાતી 12.50%, અને મિત્રો સાયન્સ અંતર્ગત જે આપણે જાણીએ તો એના 50% હોય છે. તો મિત્રો, આની અંદર તમને એવું લાગતું હશે કે 12.50 કે 12.5% કઈ રીતે હોય છે? તો મિત્રો, આની અંદર ઘણીવાર એવું થતું હોય છે કે આની અંદર 12 ક્વેશ્ચન પૂછે અને મેથેમેટિક્સમાં 13 પૂછે, તો એ અંતર્ગત એની અંદર તમને થોડો ફેરફાર જોવા મળશે કે પોઈન્ટની અંદર છે તો કયો પ્રશ્ન ક્યાં જાય એ ખબર નહીં રહે. સાથે મિત્રો, આની અંદર જાણીએ જે તમારું ફિઝિકલ એક્ઝામિનેશન થશે, તો મિત્રો આની અંદર જે દોડ તમારે આપવાની હોય છે પુલઅપ છે, સાથે મિત્રો આની અંદર લોંગ જમ્પ હાઈ જમ્પ રસ્સા ખેંચ,
તો એની અંદર આપણે જાણીએ તો મિત્રો આની અંદર જે 1600 મીટરની રેસ છે એ મેલ કેન્ડિડેટ માટે છે, એ તમારે 6 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે. તો એ એક સર્વિસમેને 1600 મીટરની દોડ હોય છે તો એમને પણ 6:30 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. તો મિત્રો આની અંદર મહિલા ઉમેદવારો માટે 800 મીટરની દોડ છે, તો એમને જે 4 મિનિટની અંદર 800 મીટરની દોડ જે અધર કેટેગરી છે એમને પૂર્ણ કરવાની છે, અને ઈ એક સર્વિસમેન છે તો 4:20મિનિટની અંદર પૂર્ણ કરવાની છે. તો મિત્રો આની અંદર હાઈ જમ્પની વાત કરીએ કે જે તમારે જમ્પ હોય છે તો મેલ કેન્ડિડેટ માટે 4:3નો જે હાઈ જમ્પ છે એ હોય છે, એટલે કે 4 ફૂટ અને 3 ઇંચ બરાબર હોય છે. તો મિત્રો આની અંદર ઈ એક સર્વિસમેનને 4 ફૂટનો જમ્પ કરવાનો હોય છે. મહિલા ઉમેદવારોને અધર કેટેગરી જે તમામ છે એસસી એસટી ઓબીસી એમને 3 ફૂટ રહેશે, અને ઈ એક સર્વિસમેનને 2.9 એટલે કે 3 ફૂટની આસપાસ રહેશે. તો લોંગ જમ્પની અંદર જાણીએ તો લોંગ જમ્પ તમારે 15 મીટર છે એ અંતર્ગત રહેશે, અને તમારી ઈ એક સર્વિસમેનને 14 મીટર, મહિલા ઉમેદવારને 9 અને 8 એ પ્રકાર રહેશે. તો મિત્રો આની અંદર પુલઅપ્સ તમારે 8 ટાઈપ અંતર્ગત કરવાના છે, એટલે કે 8 પુલઅપ તમારે કરવાના રહેશે. તો મિત્રો આની અંદર જે ઈ એક સર્વિસમેન છે એમને સેમ ટુ સેમ એટલે કે 8 કરવાના હોય છે. રસ્સા કેચ તો એ અંતર્ગત તમારે 18 18 હોય છે. તો મિત્રો આની અંદર જે મહિલા ઉમેદવારોને સૌથી વધુ જાણીએ કે જે રસ્સા કેચ છે એ અંતર્ગત એ કોઈ કઈ બાબતો કરવાની નથી, તો એમને માત્ર દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ કરવાના હોય છે. તો જે પણ મહિલા ઉમેદવારો છે એમને સૌથી વધુ ફાયદો આ તમને જોવા મળશે. તો મિત્રો આની અંદર જે ઇવેન્ટ હાઈ જમ્પ એટલે કે હાઈટ, ચેસ્ટ એ અંતર્ગત વેઇટ વજન એની વિશે વાત કરીએ તો મિત્રો હાઈટની વાત કરીએ તો અધર કેટેગરીના જે તમામ ઉમેદવારો છે તો મિત્રો એમને વાત કરી અધર કેટેગરી એટલે કે ગુજરાત બહારના જે પણ વ્યક્તિઓ છે એ પ્રકારે રહેશે. તો મિત્રો આની અંદર ગુજરાતના જે પણ વ્યક્તિઓ છે એમને હાઈટ તમારી હોવી જોઈએ મેલ માટે 155, ફિમેલ માટે 145 સેન્ટીમીટર હોવી જોઈએ. ચેસ્ટની વાત કરીએ તો ચેસ્ટની અંદર જે મેલ ઉમેદવારો છે એમને માત્ર હોય છે એમને 79+ 5 ઇંચ ફૂલતી હોવી જોઈએ, એટલે કે જે તમે ગણશો એટલે કે 84ની ગણવામાં આવશે. તો મિત્રો મહિલા ઉમેદવાર માટે એ વસ્તુ છે નહીં. તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું તો વજન. વજનની અંદર પુરુષો માટે 50 કિલો અને મહિલાઓ માટે 45 કિલો વજન તમારું હોવું જોઈએ. સાથે મિત્રો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ સિલેબસ કયા પ્રકારનું રહેશે? તો મિત્રો આ પ્રકારે તમને સિલેબસ જોવા મળશે. જનરલ નોલેજ, મેથેમેટિક્સ અને ગુજરાતી લેંગ્વેજ એ અંતર્ગત જે આ ટોપિકો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. તો મિત્રો વિડીયો પોઝ કરી અને તમે આ ટોપિકો લખી શકો છો. અને મિત્રો મટીરિયલની વાત કરીએ તો મટીરિયલ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનો છે? તો મિત્રો નીચે લિંક આપેલી છે, તમામ બુકો તમને જે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ અંતર્ગત રહેશે એ લિંકને માધ્યમથી તમે જોડાઈ અને તમે જે તમારી બુકો છે એ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આ હતી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ અંતર્ગત જે ભરતી. સાથે મિત્રો આની અંદર જે જાણીએ કે હવે ભરતી ક્યારે આવશે? તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જે આપણે જાણીએ કે પંચાયતી સેવા અંતર્ગત થશે એ રીતે મિત્રો આપણે જાણીએ કે આની ભરતી 3 મહિનાની અંદર આવી શકે છે. તો મિત્રો આની અંદર જે માર્ચ મહિનાની અંદર આ ભરતીની ફરીવાર જાહેરાત થશે. તો ઘણા બધા મિત્રોને એ પણ સવાલ થતો હશે કે અગાઉ અમને ફોર્મ ભરેલા છે 2018ની અંદર, શું એ ફોર્મ ચલાવવામાં આવશે કે નહીં? તો મિત્રો તમને જણાવી દઈએ કે જે 2022ની અંદર જે પણ ભરતી થશે ફોરેસ્ટ ગાર્ડની એ નવેસરથી થશે, એટલે કે નવેસરથી તમારે ફોર્મ ભરવાના રહેશે. તો મિત્રો આ જે ભરતી છે માત્ર 12 પાસ છે, અને જે પણ મિત્રોએ 12 પાસ કરેલું છે એમની સૌથી મોટી સરકારી ભરતી અંતર્ગત તક રહેશે. તો આ અંતર્ગત તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો.
તો વિડીયોના માધ્યમથી જો વધુ કમેન્ટ આવશે તો વિડીયોના માધ્યમથી જે મેઇન ટોપિક કમેન્ટ છે એ આપણે કવર કરીશું. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.